લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હર્યોદયન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પડતું એ પહેલાં જોઈએ આપણે આજનું પંચા વિક્રમ સંવંત બે હજાર એંસી ઈસવીસન બે હજાર ત્રેવીસ કારતક સુદ બીજ બુધવાર તારીખ પંદર અગિયાર બે હજાર ત્રેવીસ આજના સૂર્ય ઉદયનો સમય સવારે છ કલાક ને સુડતાલીસ મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે છ કલાક ને બે મિનિટ આજની ચંદ્ર રાશિ વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે છે તો મિત્રો આજે જન્મદિવસ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના જીવનમાં ક્યાંક ને ક્યાંક જે કંઈ સેવાનો મોકો મળે એને જીવનમાં જોડજો ચોક્કસ ફાયદાઓ થશે આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો ચોક્કસ ગુસ્સાવાળા હશે પણ બુદ્ધિશાળી હશે તો મિત્રો હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ રાશિફળ મેષ રાશિ મેષ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો પણ થોડીક નાની બાબતમાં સંભાળવું પડશે તો મિત્રો આજે દિવસ સારો કઈ રીતે તો કે આજે ધનનો પ્રવાહ આવકનો પ્રવાહ વધતો દેખાય છે અને તકેદારી ક્યાં રાખવાની છે અંગત સંબંધોમાં મીઠા ઝાડના મૂળ ન કપાય એનું ધ્યાન રાખજો મિત્રો આજે આરોગ્યની બાબતે ખૂબ સાચવીને ચાલશો તો વધુ સારા પરિણામ મળે વૃષભ વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો મિત્રો કુટુંબમાં ઘણા બધા દિવસથી કોઈક એવો પ્રશ્ન છે જેનો નિર્ણય નથી લઈ તો એ બાબતમાં આજે નિર્ણય લઈ શકાય આજે પ્રવાસ પર્યટનનું આયોજન થાય અને કાર્યક્ષેત્રમાં ખૂબ સારા પરિણામ આજે આપણે લઈ શકીએ તો ચોક્કસ રીતે જોઈએ તો ખૂબ સારો દિવસ મિથુન મિથુન રાશિ માટે પણ આજનો દિવસ સારો મિત્રો અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવે અટવાયેલા પ્રશ્નના હલ મળતા આપણા જીવનમાં એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ આપણે જોડી શકીએ તે સિવાય છે ને આજે તમે કોઈક સારા ધાર્મિક પ્રસંગનું આયોજન કરી શકો છો તો મિત્રો આમ જોઈએ તો આજનો દિવસ આપણા માટે ઘણો સારો કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો મિત્રો સ્થાવરને લગતા પ્રશ્ન આપણી મિલકતને લગતા પ્રશ્નોનું નિરાકરણ આપણે લાવી શકીએ આજે બને ત્યાં સુધી નકારાત્મક વિચારો નેગેટિવ વિચારોથી દૂર રહેશો એટલો ફાયદો જરૂર થાય આજે કોઈ નનકડી યાત્રા પ્રવાસ કરવાનો હોય તો ચોક્કસ તમને સરસ પરિણામ મળે સિંહ રાશિ સિંહ રાશિ માટે પણ આજનો દિવસ સારો મિત્રો આજે આપણી જે રોજિંદી ઇન્કમ છે ને એમાં થોડો વધારો થતો દેખાય છે તો દિવસ આપણા માટે સારી શરૂઆત લઈને આવે આજે બપોર પછી ઘણા બધા અઘરા કામ સહેલા થઈ જાય અને સરળતાથી પૂરા કરી શકીએ કન્યા કન્યા રાશિવાળાએ આજે સાવધાન રહેવાની જરૂરિયાત છે આજે નવા પ્રોજેક્ટ પર તમે આગળ વધી શકશો પણ સાવધાની જરૂરી સફળતા મળવાની છે પણ આપણું જો ધ્યાન નથી આપણે બે ધ્યાન થયા તો નુકસાન પણ છે આજે દિવસની શરૂઆત કોઈ સારા આધ્યાત્મિક કાર્યથી કરજો આધ્યાત્મિક કાર્યમાં ન જાઓ તો કોઈ સરસ મંદિરે ભગવાનના દર્શન કરીને દિવસની શરૂઆત કરજો હોય લગ્ન મિલાપમાં વિદના કે પછી હોય બાળકને લગતી સમસ્યા હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો તુલા તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો પરિવારમાં એક આનંદનું વાતાવરણ જોવા મળે મનમાં રહેલા વિચારો તમે પરિવારના સભ્યોની સામે મૂકી શકો અને એમાં સહમતી મેળવી શકો તો ઘણા બધા દિવસથી આપણે જે કહેવું છે તે આજે કહી શકીએ અને લોકોની આપણા કુટુંબના દરેક સભ્યની સહમતી મેળવી શકીએ આજે બને ત્યાં સુધી ખોટા ખર્ચા ટાળવા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડું સંભાળીને ચાલવાનું છે આજે આર્થિક બાબતોને કારણે તમારી માનસિક પરિસ્થિતિ તંગ થતી દેખાય છે આજે માનસિક કષ્ટ વધતું દેખાય છે તે છતાં પણ મિત્રો આજે બપોર પછીનો સમય કંઈક નાનકડી યાત્રામાં તમે વિતાવી શકો છો અને આ યાત્રા પછી તમારું મન થોડું હલકું પણ થઈ જાય ધનરાશિ ધનરાશિવાળા માટે આજે દિવસ સારો મિત્રો અંગત સંબંધોમાં મધુરતા જળવાય ખૂબ સારું પરિણામ મળે આર્થિક ક્ષેત્રમાં કોઈ ખોટો નિર્ણય ન લેવાઈ જાય એની કાળજી જરૂર રાખજો આજે વેપારમાં જીવનમાં કંઈક નવી તક સામે આવતી દેખાય છે મકર મકર રાશિવાળાએ આજે કોઈ નવું સાહસ કરતાં પહેલાં બે વખત વિચારવું ઘરના વડીલોની અથવા આપની સાથે જોડાયેલા સારા શુભેચ્છકોના જે વડીલો છે એની સલાહ અવશ્ય લેવી જોઈએ તમારે આજે આનંદ મનોરંજનમાં ખર્ચા થાય એવી સંભાવનાઓ ખરી કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે આજે નવી તક સામે આવતી દેખાય આજે સામાજિક કાર્યમાં બરકત મળે પણ મિત્રો આર્થિક બાબતો ખૂબ સંભાળજો નહીં તો ત્યાં આપણી પરિસ્થિતિ બગડતી દેખાય મીન રાશિ મીન રાશિવાળા માટે આજે દિવસ સારો દિવસની શરૂઆત જ શુભકામથી થાય આજે નાણાકીય બાબતોમાં જે આપણે તકલીફમાં ચાલી રહ્યા છે એમાં થોડી હળવાશ આવે અને ખૂબ સારું પરિણામ મળી જાય પણ મિત્રો આજે છે ને બંને ત્યાં સુધી પારિવારિક કલે ટાળજો તો મિત્રો હવે જોઈએ આપને આજનો શું વિચાર આજનો શું વિચાર થોડું બોલીને શબ્દોમાં જો આપણે વજન રાખીએ ને તો કોઈ તમારી પાસે કઈ ડિગ્રી છે એની પૂછપરછ નથી કરતું કારણ કે સમજદાર માણસ ઓછું બોલે અને વજનવાળું બોલે તો આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો આવી નાનકડી આદતો જો જીવનમાં જોડીએ ને તો આપણે ઘણી મોટી સફળતાઓ મેળવી શકીએ છીએ તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યીય સલાહનો તો મિત્રો ઘણી વખત ખબર દરાજ થાય છે એ સારી નથી થતી તો રાયને દહીંમાં ઘૂંટી નાખવાની એમાં જરાક પાણી નાખીને એનો લેપ તમે દરાજ પર લગાવો ને તો દરાજ મટી જાય તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો આજનો ઉપાય આજનો ઉપાય આપણે કોઈની પણ સાથે ઝઘડો નહીં કરીએ બહુ જરૂરી છે આજે અને ન કરવાનું કારણ બી આપણે જાણીએ કારણ કે જ્યારે ઝઘડો થાય છે ને ત્યારે એક તરફની ભૂલ ભાગ્યે જ હોય પાંચસો કેસ ઝઘડાના લઈએ તેમાં એક જ કેસ એવો હોય કે જેમાં એક જ વ્યક્તિની ભૂલ હોય બાકી ઝઘડામાં હંમેશા બંને પાર્ટીની ભૂલ હોય તો આપણે ભૂલ કરવી નથી આપણે ઝઘડો કરવો નથી બરાબર મિત્રો જીવનને સુખી બનાવવા માટે માનવ પોતે જ જવાબદાર હોય છે અને દુઃખી બનાવવા માટે તો ચોક્કસ એ પોતે જ આપણે સુખી થવું છે તો આપણી જવાબદારી છે આપણે સુખી થવું છે આપણને કોણ સુખી કરી શકે કોઈ ન કરી શકે તો આવી નાની નાની બાબતો છે જિંદગીની એને જો આપણે જાણીએ ને તો બહુ સરસ પણ મળે તો મિત્રો આજનો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હર્યોદય ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્કાર